નમસ્કાર નવ વાગેની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું એપ્રિલમાં આવનારા મોટા ફેરફારની ગુજરાતવાસીઓ હવે આખરી ગરમી માટે તૈયાર રહેજો એપ્રિલમાં અંગ જરતી ગરમી રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી દીધી છે ખાસ કરીને આખરી ગરમી રહેવાની છે કયા વિસ્તારોમાં ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાને રહેશે તે પણ આપણે જણાવીશું એપ્રિલ માસ અંગે જોવા જઈએ તો દેશ હજાર જે ગરમી પડશે અને એપ્રિલમાં હમણાં તો પવનની ગતિના કારણે લગભગ ઉષ્ણ તાપમાનમાં છે ઘટાડો થશે પરંતુ એપ્રિલ તારીખ વીસ પછી તો આખરી ગરમી છે છવ્વીસમી એપ્રિલ બાદ તો દેશને ઝડપથી ગરમી પડશે મહત્ત્વ ઉષ્ણતાવરણ કેટલાક ભાગમાં તો લગભગ તેતાળીસ ડિગ્રીથી વધારે વધુ થવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાળ ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું બનાસકાંઠાના ભાગો પણ વધારે છે કચ્છના ભાગોમાં પણ મહત્વનું સંત વધારે રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધારે રહેશે અને જુનાગઢના ભાગોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે જે રીતે આગાહી આ સામે આવી રહી છે બલાલ પટેલે ચક્રવાત લઈને પણ આગાહી કરી છે મે મહિનામાં લૂ ચાલવાની પણ આગાહી કરી છે મે માસમાં તો લુ ચાલશે અને લગભગ ચોવીસ મે થી જૂન વચ્ચે પણ ગરમી આખવી પડશે અને આ અરસામાં અરબ સાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે બંગાળ ઉથા બંગાળ ઉથાગરમાં પણ ચક્રવાત થઈ શકે એટલે હવે દસ અગિયાર મે પછી ચક્રવાતોનું પ્રમાણ વધશે ગરમીનું પ્રમાણ વધશે આંધી વંટોળનું પ્રમાણ વધશે આ વર્ષે ચોમાસું કેવું રહેશે આંધી વંટોળની અસર ચોમાસા પર કેવી રહેશે અને ક્યારથી ચોમાસાની શરૂઆત થશે તેને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે ઘણી આંધીઓ આવે તેનાથી ચોમાસું વરસાદ જે છે એ પણ સાનુકૂળ થતો હોય છે એટલે આંધી વંટોના પ્રમાણ લીધે વરસાદનું પ્રમાણ પણ સારું રહેવાની શક્યતા રહે છે આ વખતે ચોમાસું શરૂઆતના ચોમાસામાં ટક્કર વાત થાય તો તે પછી થોડુંક વેમમાં મૂકી શકે પરંતુ ઓગસ્ટ સપ્ટેમ્બરને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે પાછો વરસાદ પણ સારો થશે મગન નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેરી પકવતા ખેડતો પણ ચેતી જશો પટેલ એ બાગાયતી પાક પર આંધી વંટોળની શું અસર થશે તેને લઈને પણ આગાહી કરી છે આંધી વંટોળ પ્રમાણે બાગાયતી પાકો અસર થાય માર્ચ માસમાં તો ફેબ્રુઆરી માર્ચ માસમાં આમાં મોર ઘણો ઘટી ગયો છે એટલે કેરી જે છે અમુક વિસ્તારમાં એનું અસર થશે પણ જ્યારે કેરી પાકતી હોય એ વખતે આંધી વંટોળ આવે ઘણી વખત તો કેરી અત્યારે આવવાની શરૂઆત થઈ છે અને ઘણી વખત કેરીનો પાક છે લેટ પણ થતો હોય છે જે લેટ કેરીનો પાક છે એના ઉપર વધારે અસર થવાની શક્યતા રહે છે અને આ વર્તુળના કારણે કેરીનો પાક પલકે એટલો નહીં ઘણા બાગાયતી પાકો પણ તેની અસર થવાની શક્યતા છે અને હવે વાત કરીશું મહાસંગ્રામની બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મહિલા ઉમેદવાર પ્રચાર મેદાનમાં એકબીજા એક આક્ષેપ કરી રહ્યા છે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભામાં ખેલ્યું હતું તેમણે કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું ગેનીબેન પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ નિશાન રાખતા કહ્યું કે ગેનીબેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું તો બીજી તરફ દિયોદરના ભાજપના ધારાસભ્ય હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોય અને આપ સૌને ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે દીકરી તરીકે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી જીતની ભવિષ્યવાણી કરી હતી તેમણે કહ્યું કે બનાસકાંઠાની દાતા અને બાવ બેઠક પર ભલે કોંગ્રેસને વધુ મત મળતા હોય પરંતુ આ વખતે ભાજપ ને બમણી લીડ મળશે જે પ્રમાણનો હું દાંતા જોઉં છું જે પ્રમાણ હું વાવ જોઉં છું જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે બે ની અંદર એમણે કલ્પના કરી એના કરતાં વધારે લીડ આ બાજુ મળશે મોદી સાહેબને મળશે આવું મને હું બે ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરીશ તો ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ અમિત પટેલે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયા વિરુદ્ધ થઈ રહેલા વિરોધમાં તેમની સંડોવણી ન હોવા છતાં સોશિયલ મીડિયામાં તેમણે બદનામ કરાતા હોવાનો આરોપ લગાવ્યો છે સાથે જિલ્લા ભાજપનું વાતાવરણ બગાડવાના પ્રયાસ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમજ ભીખાજી ઠાકોર વિરુદ્ધ પત્રિકાકાર્ડનું ષડયંત્ર રચનારને ખુલ્લો પાડવા પણ તેમણે ફરિયાદમાં માંગ કરી છે વધુ પ્રવેશ શું ફોન લાઈન હાર્દિક જોડાઈ ચૂક્યા છે હાર્દિક બધું અપડેટ શું છે જે પ્રકારે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદના પગલે હવે જે અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ છે અમિશભાઈ પટેલે તેમને ગત રાત્રિ દરમિયાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવા અરજી આપી છે આ અરજીમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના દ્વારા ખાસ કરીને તેમને સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યા છે જે પહેલા ઉમેદવારી આપવામાં આવી હતી તેમની સામે જે પત્રિકા કાંડમાં તેમનું નામ સંડોવણી હોવાની બાબત સોશિયલ મીડિયામાં નામ જોગ આપવાના કારણે તેમની બદનામી થઈ રહી છે અમિત પટેલની તેના કારણે અમિત પટેલે આ પ્રકારની જે બદનામી થઈ રહી છે તેના માટે અરજી આપી છે અને જે લોકો દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે એ લોકોને ખુલ્લા પાડવામાં આવે છે તેને પણ પોલીસ પાસે માંગણી કરી છે પોલીસ કાર્યવાહીની માગણી માંગણી કરી છે ત્યારે આ સમગ્ર જે પત્રિકા કાંડ ઉભો થયો ત્યારબાદ ટિકિટ બદલાઈ હતી નવીન ઉમેદવાર જાહેર થયા પરંતુ

તરફ ગામ ખાતે ઋષિકેશ પટેલ ના હસ્તે ગામજનો પટેલ નું નિવેદન પણ સામે આવ્યું છે જે કોંગ્રેસ હોદ્દેદારો છે તે તમામ જે હોદ્દેદારો હોય છે તે ભાજપમાં જોડાય છે તરફ ગામ ખાતે ઋષિકેશ પટેલના હસ્તે ગામજનો દ્વારા ગરરોજ જે કેસરી હોય છે તે ધારણ કરવામાં આવે છે કહેવામાં આવે છે કે જે તરફ ગામ હોય છે અત્યાર સુધી કોંગ્રેસ તરફ ઝૂકેલું હતું અને કોંગ્રેસ તરફ ગામ હવે ભાજપ સાથે જોડાયું છે જેથી કરી ભાજપને મોટો ફાયદો આગામી દિવસોમાં થશે તેવું હાલમાં જણાઈ રહ્યું છે તરફ ગામ હવે ભાજપ સાથે હોવાનું હાલમાં ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું જી આભાર માહિતી બદલ રાજ્યના પાડોશમાં આવેલી પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલ ચૂંટણી મેદાને છે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કર્યું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા કોંગ્રેસે અરવલ્લી દમણના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ફરી અને લોકોનું સમર્થન માંગ્યું પ્રચારમાં કેતન પટેલના પત્ની અને મહિલા અગ્રણી અમી પટેલ પણ જોડાયા હતા કેતન પટેલ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે વર્ષ બે હજાર ઓગણીસમાં પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જો કે તે વખતે પરિણામો ભાજપના પક્ષે આવ્યા હતા પરંતુ આ વખતે કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે આ વખતે કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં લોકોને મફત વીજળી આપવાના વાયદા આપ્યા છે દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં અઠ્ઠાણું ટકા વીજળી ઉદ્યોગો વાપરે છે અઠ્ઠાણું ટકા નાઇન્ટી એટ પર્સન્ટ અને માત્ર બે ટકા જે વીજળી છે એ આપણા અહીંયા લોકલ આપણા ખેડૂતો અને રેસિડન્સ વાપરે છે અમે અમારા મેનિફેસ્ટોમાં લખીશું કે બે ટકા વીજળી એટલે કે તમામ દાદરાનગર હવેલી દમણ દીવના રેસિડન્સોને ફ્રી કરી દેવાય પણ હું દમણ દીવની વાતો કરું તો દમણ દીવમાં તમામ આપણા જે ખેડૂતો છે અને જે રેસીડન્ટ જે આપણા બધા જે જે ઘરમાં આવે છે એ અમે ફ્રી કરાવી સમસ્યા તો દમણમાં અનગિનત છે અમે બધાની સમસ્યા સમજી વિચારીને અમારો મેનિફેસ્ટો કાઢ્યો છે ને અમારો વિચાર છે કે લોકોને રોજગારી એ લોકોની વીજળીની બિલ એ લોકોનું એડ્યુકેશન એ લોકોના જોબ્સ એ બધું અમે વિચારીને મેનિફેસ્ટો કાઢ્યો છે ને અમારો વિચાર છે કે ઘરે ઘરેથી લોકોની સમસ્યા હજી જાણીને ને હજી વિચાર લોકોને એડ કરી અમારી મેનિફેસ્ટોમાં